चलो धोरण आठ विषय समाज आपणे पाठ आठ आया छीए। लोकशाही देशमां संसदनी भूमिका बराबर। हवे एमां आपणे कायदानुं पालन जोईशुं। શાળામાં આપણે ચૂંટણી કરીએ તો પંચાયતની ચૂંટણી અને શાળાના મંત્રી અને લોકસભા કે રાજ્યસભાનું જીવન પ્રસારણ આપણે જોઈશું। તો સરકારને નિર્ણય લેવાની કે કાયદાઓનું પાલન કરવાની સત્તા આપે છે, એમાં ભારતીય સંસદની રચના, તેના કાર્યો, સંસદીય વહીવટ, કાર્યપ્રણાલી આ એકમમાંથી આપણે જોઈશું। તો લોકોની, લોકો માટેની અને લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી, એવી સંકલ્પના આપણે સંકલ્પના કરવીએ એ એકમ આપણે સ્પષ્ટ જોઈશું। દાખલા તરીકે હવે શાળા પંચાયતની ચૂંટણી કરવી હોય તો આપણે આપણી સ્કૂલમાં કોઈ પણ 5 વિદ્યાર્થીઓને ચૂંટણી યોજવામાં ઊભા કરવા પડે બરાબર। હવે એમાં 5 વિદ્યાર્થીઓ હોય તો 5 થી 8 ધોરણના આપણે 200 વિદ્યાર્થીઓ હોય તો એમાંથી આપણે કોઈ પણ 5 વિદ્યાર્થીઓને ચૂંટણી કરાવવી જોઈએ અને એના ભાગ પાડવા જોઈએ। હવે શાળાના મહામંત્રી બનવા માટે, તો શાળાના મહામંત્રી તરીકે ચૂંટણી કરીને આપણે કોઈ પણ એક વિદ્યાર્થી ચૂંટાઈને આવ્યો હોય તો એને પસંદગી કરી અને પછી મહામંત્રીને શાળાના સંચાલક માટે પ્રાર્થના સમિતિ, સફાઈ સમિતિ, અભ્યાસ સ્તરે પ્રવૃત્તિઓની સમિતિ, પ્રવાસ પર્યટનની સમિતિની નિમણૂક કરવી પડે છે। તેમાં કેટલાક વિદ્યાર્થીઓના બધાને એમાં ફાળવવાના હોય છે અને આ રસના વિષયો પ્રમાણે મંત્રી તરીકે પસંદગી કરવી પડે છે અને પછી વિવિધ વિષયોવાર પણ આપણે નામ દ્વારા એક એની ચૂંટણી કરવી પડે છે બરાબર। હવે આપણે જોઈશું આપણે કેવા ઉમેદવારને ચૂંટવા જોઈએ। તો આપણે પ્રામાણિક અને મહેનતુ ઉમેદવારોને ચૂંટવા જોઈએ। એમાં 3 વિશેષતાઓ હોવી જોઈએ। તેઓ પોતે કરેલા નિર્ણયને તટસ્થતાથી વળગી રહે તેવા હોવા જોઈએ। તેઓ કોઈની સેહશરમમાં આવ્યા વિના સાચી બાબતની અભિવ્યક્ત કરે તેવા હોવા જોઈએ અને પછી તેઓ સામાજિકતા અને હકારાત્મકતા વિચારસરણી ધરાવતા હોવા જોઈએ। હવે લોકસભાનું કે રાજ્યસભાનું જીવન પ્રસારણ, તો લોકસભાની કાર્યવાહીને લગતું જીવન પ્રસારણ એ રાષ્ટ્રીય દૂરદર્શન પર 9:30 વાગે થાય છે, તેમાં આપણે એ કાર્યવાહીમાં ચર્ચા કરી જોઈએ। સંસદ સભ્ય અંબિકા સોની દ્વારા એક ચબરખી અધ્યક્ષ શ્રી મીરા કુમારને મોકલવામાં આવી હતી, તેમાં મહિલા પર થતા અત્યાચારો સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો। અધ્યક્ષશ્રીએ મંજૂરી આપતા સાંસદશ્રીને હિન્દી ભાષામાં દેશની રાજધાની દિલ્હીમાં મહિલા તથા બાળકો માટે રાત્રિ દરમિયાન આવાગમન કરવું કેટલું ભયજનક છે, તેમના પર અસામાજિક તત્વો દ્વારા થતી હેરાનગતિ એ હવે બળાત્કાર સુધી પહોંચી છે બરાબર। એમાં આ માટે સરકાર તરફથી પોલીસ વ્યવસ્થા કેટલી નબળી છે તેની ઉગ્ર રજૂઆત કરી હતી। શાસક પક્ષના સભ્યોએ પણ સ્વીકાર્યું હતું કે વ્યવસ્થા નબળી છે। વિરોધ પક્ષના ભાજપના સાંસદ સુષ્મા સ્વરાજે આ મુદ્દે ઉગ્ર પગલાં લેવા અને કાયદો સખત બનાવવાની હિમાયતી કરી હતી। આવા અપરાધીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી કેસ ચલાવીને ફાંસી સુધીની સજાનો કડક અમલ કરવાની રજૂઆત કરી હતી। આ મહત્ત્વના પ્રશ્ને લોકસભામાં સર્વાનુમતે ઉગ્ર પગલાં લેવા એવો નિષ્કર્ષ આવ્યો હતો। સરકાર તરફથી પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહે આ સંબંધો યોગ્ય કરવા એની ખાતરી આપી હતી। હવે આપણે જોઈશું રાજ્યસભાની કાર્યવાહી, તો રાજ્યસભાની કાર્યવાહીનું પ્રસારણ 10 વાગે રાષ્ટ્રીય દૂરદર્શન પર થાય છે, તે નિહાળ્યું હતું, તેમાં અમુક ચર્ચા કરી હતી। તો રાજ્યસભાની સભ્ય શ્રીમતી જયા બચ્ચને
सभापत श्री हमीद अंसारी ने मुंबई में जमीन संपादन करीने बिल्डर लॉबी ने पधरावी देवा अंगेनो प्रश्न पूछ्यो हतो। तो सभापतिए मंजूरी आपता आ प्रश्नोनी चर्चा शुरू थई। श्रीमती जया बच्चननी बात बधा सभ्योए शांतिथी सांभळी एमां दर्शावेली विगतोनी छणावट करी हती, एनु निराकरण करी कई रीते साधी शकाय तेनो मुद्दो मुख्य रह्यो हतो। आखरे चर्चा विचारणा अंते आ प्रश्ननी चर्चानुं समाधान कहीशुं एवुं नक्की कर्युं हतुं। હવે આપણે વર્ગમાં મોનિટરની સીધી પસંદગી કેવી રીતે કરવી જોઈએ? તો વર્ગમાં મોનિટરની સીધી પસંદગી એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, કેમ કે એમાં લોકશાહી મૂલ્યો જળવાતા નથી અને લોકશાહીમાં ચૂંટણી લડવાનો બધાનો હક છે। વર્ગ મોનિટરની ઉમેદવારી કરવાની તક વર્ગના બધા જ વિદ્યાર્થીઓને મળવી જોઈએ। સીધી પસંદગી કરવાથી જેમનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા તેને તક મળતી નથી એ શિક્ષણની વિમુખ થશે અને અશિસ્તનું નિર્માણ કરશે, જેનામાં ક્ષમતા ઓછી છે તેના પર બિનજરૂરી બોજ લદાતા તે કામનું ભારણ અનુભવશે અને સમયાંતરે એ કાર્યથી વિમુખ બનશે। બરાબર, હવે આટલો અડધો પાઠ ચલાવ્યો છે તો તમે એ આખો પાઠ છે વાંચી જજો અને પછી બીજો અડધો પાઠ લોકશાહીના કાર્યો પ્રધાનમંત્રીનું કાર્ય એ બધું હું ફરીથી સમજાવીશ।